सोच न्यूज एक नई सोच के साथ। अनेरा नगर पालिका प्राथमिक सुविधा आपवामां निष्फळ जता 5 સોસાયટીના લોકોએ વેરો ન ભરવાની આપી ચીમકી। પહેલા સુવિધા આપો પછી વેરો વસૂલો। ધાનેરામાં અનેક જગ્યા સ્થાનિકો ત્રાહિમામ છતાં પાલિકાના સબ સલામતના દાવા। ધાનેરા પાલિકાના વહીવટી ખાડી જતા સ્થાનિકો ત્રાહિમામ પોકારી ગયા છે। નગરોમાં ગટરો ખુલ્લી છે, ગટરમાં ગંદકીના ઢગ છે, ચારે બાજુ કચરો પડ્યો છે, રસ્તામાં ખાડા નહીં પણ ખાડામાં રસ્તા છે, વરસાદી પાણી ભરાયેલા છે, નિકાલની કોઈ વ્યવસ્થા નથી। આવી અનેક સમસ્યાથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે। સુવિધા આપવામાં પણ નિષ્ફળ પાલિકા વેરા વસૂલાત કરવા પહોંચતા લોકોમાં આક્રોશ સામે આવ્યો છે। ધાનેરાની હિંગળાજનગર સોસાયટી સહિત અન્ય આજુબાજુની સોસાયટીની દશા અને દિશા ખરાબ છે। પાલિકાને વારંવાર રજૂઆત છતાં કામગીરી કઈ જ ન કરાઈ। ઉપરથી વેરા વધારીને વસૂલાતમાં પાલિકા પડી છે। વેરા વસૂલાતમાં પ્રથમ નંબર લેનાર પાલિકા સુવિધા આપવામાં પાછળ છે, જેનો વિરોધ આજે નગરજનો કરી રહ્યા છે। જો સુવિધા નહીં અપાય તો વેરો ન ભરવાની ચીમકી પણ સ્થાનિકો આપી રહ્યા છે। વગર પ્લાને કરેલ કામગીરી આજે ધાનેરાની ખરાબ સ્થિતિ માટે જવાબદાર છે। તત્કાલ કામગીરી શરૂ કરવાની માંગ સાથે લોકો પાલિકા સામે આંદોલન કરવાના મૂડમાં જોવા મળી રહ્યા છે। ધાનેરા પાલિકાને સ્થાનિકોની સાથે એપીએમસીના ચેરમેને પણ ધ્યાન દોર્યું હતું, છતાં નધ્રોળ તંત્ર નિંદ્રામાં છે। પરિણામે પાલિકા અને સ્થાનિકોના વેરા બાબતે આમને સામને આવી તેવી સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે। પાલિકા ક્યારે એક્શનમાં આવી અને પ્રાથમિક સુવિધા આપશે તેવું કહેવું હાલ તો મુશ્કેલ લાગી રહ્યું છે, પણ સ્થાનિકો પાલિકોના પાપે હાલાકી ભોગવી રહ્યા છે એ વાતનો ઇનકાર પણ ન જ કરી શકાય, એ પણ નક્કી જ છે। મહાવીર શાહ સાથે સોચ ન્યૂઝ ડીસા પૂરું પત્રકાર। અને અત્યારે ધાનેરાની સમસ્યામાં લોકોની રાડ ઉઠી રહી છે કે ઠેર ઠેર ગંદકીનો માહોલ છે અને રોગચાળો ફાટી નીકળ્યો છે, અને આ બહેનોએ બધી રજૂઆત કરી છે એ સાંભળવામાં આવે અને એનું નિરાકરણ કરવામાં આવે દરેક સોસાયટીમાં, અને દવાનો છંટકાવ અને સફાઈ કામદાર કામગીરી પ્રત્યે પણ થોડું ધ્યાન આપે। એટલે સમજૂને ઇશારો કાફી છે, એટલે સમજી જવામાં જ ફાયદો છે। ચૂંટણી આવે છે, ટપ્પડીએ ઘરે ઉપડી જશે, એટલે સંભાળીને હવે ટાઈમ છે, એમાં કામગીરી પૂરી કરો। ઓકે ઓકે। ધાનેરા તાલુકાના જે આપણે ગટર રોડ લાઇન રસ્તાઓ છે, જે ખાડા પડેલા છે, તેને ધ્યાને લઈને મેં નગરપાલિકા શ્રીને એમને બી પત્ર લખેલો હતો અને મૌખિક રીતે બી જાણ કરેલી હતી, તો તાત્કાલિક એમનું નિરાકરણ આવે અને સત્વરે એની કામગીરી ચાલુ થાય તેવી હું નગરપાલિકાને વિનંતી કરું છું। બરાબર, આજરોજ અમે નવી ઇંગળાજ તેમજ જૂની ઇંગળાજના તમામ રહસ્યો તમામ સદસ્યો એકઠા થયેલા હતા, અને આ ચોમાસા દરમિયાન જે અમને અહીંયા વેદનાઓ થઈ રહી છે એની આજે વ્યક્ત કરી રહ્યા છીએ। વેદનાઓમાં એવું છે કે જે અમારા કોમન પ્લોટમાં જે ગટર લાઇનના ભૂંગળા નાખેલા છે એના ઓલરેડી સાંધા તૂટી ગયેલા છે, એટલા માટે એ સાંધાઓમાંથી કોમન પ્લોટમાં ગંદુ એકદમ ગંદુ પાણી એ કોમન પ્લોટમાં આવે છે અને કોમન પ્લોટ ભરાતા એ સોસાયટીમાં પણ આવતો હોય છે, અને જેના કારણે ખૂબ જ ગંદકી થતી હોય છે અને મલેરિયા જેવા મચ્છરોનો ઉપદ્રવ થતો હોય છે, જેના કારણે દરેક માણસો અને નાના બાળકોનું હિત જોખમાય છે। આજુબાજુ શૈક્ષણિક સંસ્થાઓ છે એટલે નાના બાળકોને પણ એનું જીવન જોખમાય એવું લાગી રહ્યું છે। અગાઉ પણ નગરપાલિકાને આ બાબતે અમે થોડી જાણ કરેલી હતી, છતાં પણ આનું કંઈક પગલું લેવામાં આવેલું નથી। આ માટે આજરોજ અમે આ મીડિયા આગળ આની રજૂઆત કરીએ છીએ। અમે જે ટેક્સ પેયર છીએ એ રેગ્યુલર ટેક્સ ભરી રહ્યા છીએ, છતાં પણ આની કોઈ કામગીરી થતી નથી, એટલા માટે થોડું અમને નગરપાલિકા પ્રત્યે દુઃખ પણ વ્યક્ત થાય છે કે આવું ન થવું જોઈએ, અને જે રેગ્યુલર ટેક્સ પેયર હોય છતાં એમને સુવિધા ન મળતી હોય તો ટેક્સ ભરવાનો કોઈ મતલબ રહેતો નથી, એટલા માટે નગરપાલિકા તેમજ લાગતા વખતા જે અધિકારી મિત્રો છે એમને નમ્ર વિનંતી કે આ બાબતમાં ઘટતો કરે। ધન્યવાદ। આપને જાણ કરી છે, ખાસ કરીને ખાડા અને જે ગટરો ખુલ્લી ગટરમાં અમલે પત્ર લખેલું, શું કહેશો?
સતત ઝરમર ઝરમર ચાલુ વરસાદ રહેવાથી નગરપાલિકાના જે રોડ તૂટેલા હતા તેમાં સતત વાહન ચાલતા રહેવાથી અત્યારે જે ખાડા પડેલા છે જે સંદર્ભે નગરપાલિકાએ પોતાની ટેકનિકલ ટીમને ફિલ્ડ સર્વે કરવા માટે મોકલેલ છે અને એ સર્વે લગભગ આજે સાંજ સુધી આવી જવાનો છે અને આવતીકાલથી અમે આ બાબતે જે મોટા મોટા ખાડા હશે એ જો વરસાદ નહીં હોય તો પૂરવાનું ચાલુ કરી દેવાના છીએ. સર, અનેક જગ્યાએ પાણીની પણ ભરાવાની સમસ્યા હોય છે, જેના નિકાલની કોઈ વ્યવસ્થા કરવામાં આવશે? પાણી માટે હાલ મેજર તો એટલા ઇસ્યુ નથી, પણ એક વારાણી બાગ મેઇન રોડ ઉપર ભરાય છે, એનું કારણ એવું હતું પહેલાં એ વિસ્તાર ખુલ્લો હતો, અત્યારે ત્યાં નિકાલની વ્યવસ્થા નથી તો અમે નવા આયોજનમાં ત્યાં સ્ટ્રોંગ વોટર ગટર પણ નાખવાના છીએ એમાં.